સાહેબ સમય સને સમય કોઈનો એક સરખો રહેતો નથી આજે તમે કોઈને રડાવશો તો સમય એક દિવસ તમને રડાવશે તેથી સાહેબ તમને સાના રાખવા વાળો કોઈ નહીં હોય વદาทા આપણે વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ એ ભાઈ અમારે વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ હતો ને તો વૃદ્ધાશ્રમના પ્રોગ્રામમાં અમે ફાળો કરતા હતા વૃદ્ધાશ્રમ માટે આ સાંભળવા જેવું છે ભાઈ સાંભળો હા वृद्धाश्रम માટે ફાળો કરતા હતા વૃદ્ધાશ્રમ માટે કાક લખાવો વૃદ્ધાશ્રમ માટે કાક લખાવો એક બેન આવ્યા કે મારા સાસુ લખી લ્યો એ લા કીધું આમાં રાખું હું બોદવાક પર વૃદ્ધાશ્રમ બાંધો તો આવા જો હે ખરાબ ને એ હા હુય ઓડિયન્સ માં બેઠેલા ઈ આયા એ હું મારો નામ લખાવસ તો અજી એક નામ લખાય કોનું મારી વેવાણનું જો તો મારી મમ્મી મમ્મી થાય પણ થાત ને નીકળે હું 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 લખી નડું છું તને અઘરા માણસો થઈ ગયા સાહેબ આ બધું સમજાય જાય એને રામાયણ સમજવાની જરૂર નથી એક સત્ય વાત સાહેબ કડવી લાગે તો પ્રફુલ જોશી બે હાથ જોડી આપની સમક્ષ ક્ષમા માગે છે સત્ય વાત કરું કે સાહેબ પોતાના મા બાપ ધકો મારી અને સ્વયંસેવકના લેબલ મારી અને ધર્મના કાર્યમાં હંધાયથી પહેલો ઉભો હોય બીજી વાત કે ઘરે સાસુ સસરાને સવારમાં કોઈ દિવસ ચાનું નો પૂછતી હોય અને એ હાથમાં કડતાલું લઈ અને કથા મંડપની અંદર મહારાજને પગે લાગતી હોય અને કડતાલું ફાડી નાખે એટલી સાહેબ મહેનત કરતી હોય એટલો ડાન્સ કરતી હોય એટલા ધૂનું ગાતી હોય અને ધૂળનું ડમરિયું સડાવતી હોય અને એથી આગળ કે ગામડે માન બાપ હાથે રોટલા ટીસતા હોય ખરેખર તો સાહેબ આ માધ્યમથી કહેવા દો મને કે ખરેખર તો બધી જગ્યાએ આવા ધર્મના ધર્મના જે સ્તંભ ઊભા છે ને બધી પછી કથા હોય મંદિર હોય ત્યાં બોર્ડ મારવાની જરૂર છે બોર્ડમાં લખવાનું કે જે દીકરી દીકરાની વહુ માન બાપ સાસુ સસરાને સાચવતી હોય એ જ મંદિરમાં પ્રવેશ કરે કથા મંડપમાં પણ આવા બોર્ડ મારવાની જરૂર છે સાહેબ કે જે મહારાજને પગે લાગે પણ એની પેલા બોર્ડ વાંચી લેવાનું કે જે પોતાના સાસુ સસરાની સેવા કરતી હોય એ જ મહારાજને પગે લાગે ને એ જ કથા સાંભળવા આવે સાહેબ હું તમને આથી સાતી ઠોકીને કહું છું ગીર કંઈ કરવું નથી પણ છે પણ ધ્યાન રાખો ને હા એક માળી હમણાં બીજા માળીને કહેતા હતા

મારે કે મારા હસબન્ડ આરે કે કોઈ દી ઝઘડો જ ન થાય કોઈ દી ઝઘડો ન થાય તો કેમ તો હા કે જો એ ઝઘડો થાય કદાચ તો કે ઘણીક વારમાં એ પાછા માની જાય એની ભૂલ હોય કે ન હોય માની જાય તો એવા એટલે અમારે ઝઘડો જ ન થાય અને ઓલી એની બેનપણે એ કીધું ભાઈ એમાં કદાચ તારી ભૂલ હોય તો ઓલી કે મારી ભૂલ કોઈ દી હોય જ નહીં એની ભૂલ ન હોય ભાઈનું એવું છે કે આપડી ભૂલ જ નથી એટલે કવિએ લખ્યું છે કે સ્વાર્થ હોય તો સોયમાં આપણે જે કહેવત છે ને કે સ્વાર્થ હોય તો સોયના નાકામાં માણા વયો જાય કે સ્વાર્થ હોય તો સોયમાં અને દિલથી નહીં ડેલામાં સ્વાર્થ હોય તો સોયમાં દિલથી નહીં ડેલામાં અરે ગરજ કેવી ગણાય ભાઈ બાપા કરાવે ભીખલા આ ગરજ કે

બનાવ નાસ્તો બનાવ્યો ચા બનાવ્યો છોકરાને નાસ્તો કરાવડાવ્યો ચા પાણી પાયા કપડાં બદલાવ્યા એન્ડ ફૂલ જેવા તૈયાર કરી દફ્તર ખાંભે ટીંગાડી ત્યાં સુધી બાય પલંગમાં પડી પડી જોતી હતી મીઠી નજરથી હા અને બરોબર આવડો આ નિશાળા છોકરાને મૂકવા જવાની તૈયારી ફળિયામાં પૂ ગયો એની પત્નીએ કીધું એ પાછળ વલ રવિવાર છે આજ

એટલે આને ખબર પડે એ પત્ની વિનાનું ઘર કેવું લાગે એમાં છોકરા વાળા હોય ને તો ખાસ મૂકીને જાઉં મૂકીને ભાઈ બહુ ટક ટક કરતા હોય ને પતિ દેવો એમ નથી કરતી એમ નથી કરતી કરી છોકરાને એમ મૂકીને પંદર દિવ ખબર પડે પત્ની આમ ઇજ્જત થવી જોઈએ સાહેબ ભલે આશ્યની વાતો આપણે કરીએ છીએ હું તો કોઈ દી બહેનોના સોક્ષ લેતો જ નથી હમણાં એક જણાની પત્ની પિયર ગઈ પિયર પિયર ગઈ ને એટલે આવડા ને જમવાનું તો કોઈ બનાવવા વાળું હતું જ નહીં એટલે ભાઈ કારણ કે ઘોખોન ઘોખી બે જ રહેતા હોય મા બાપ તો આમ ગામડા હોય એટલે આ સીટીમાં બે જ રહીને પત્ની ગઈ પિયર આવડા ને ભૂખ લાગી ને ગયો ને એ ફ્રીજમાં બ્રેડ પડી હતી એ બ્રેડ શેકી અને ચટણીની તપેલી કાઢી ચટણી ચોપડીને ખાઈ ગયો ખાને હોઈ ગયો અડધી કલાક થઈને હા તો મોઢામાં લાલ લાલ થવા માંડ્યું થૂકે તોય લાલ હે ભાઈ થૂંકે તોય લાલ તો પેટમાં ગોટો ઉપડ્યો ભાઈ એ ડોક્ટર સાહેબ પાસે ગયો સાહેબ મને ઈ કે આ શું થઈ ગયું સાહેબ કે શું જઈ માતા ઈ કે બ્રેડ ને ચટણી પછી ઈ કે તમારી પત્નીને ફોન લગાડો એની ઘરવાળીને ફોન લગાડ્યો એ પણ મારી પત્નીનું શું કામ છે અરે એ કે મારે જાણવું છે બધું તમે લગાડો ફોન લગાડો ને આ તમને શેના આપ લાલ લાલ ફીણા વળે છે અને આ તમે જોવો જીભ ને હોઠ ને બધું થૂકે તોય લાલ એવા થૂકે તોય લાલ આ ડોક્ટર સાહેબને ને કીધું એમ પત્નીનો ફોન નંબર લગાડ્યો પછી ડોક્ટર સાહેબે વાત કરી એની પત્ની આરે એ તમારા ઘરવાળા અહીંયા એકલા છે તમે પિયર છો કે હા તમારા પતિદેવ માતા શું તો કી તો એને પૂછો મને શું ખબર ઈ કે ઈ મને એમ કહે છે કે મે બ્રેડ આરે ચટણી ખાધી છે તારી પત્ની કે ચટણી બેડ તો હતી પણ ચટણી ક્યાંથી કઢી એ ભાઈ ચટણી કાઢી ક્યાંથી એ કે એવું તપેલીમાં શું હતું અરે તમારું સત્યા નાશ જાય એમાં તો કે મારે પિયર આવું હતું માથામાં મહેંદી મૂકી હતી ને એ મહેંદી વધી સમજો ને અમારા અમારા કલાકારોને કલાકારોને તમે જોવો ને તો જમે જ્યાં પ્રોગ્રામમાં જઈ એટલે અમારે વીઆઈપી બંગલામાં અમારો ઉતારા હોય કલાકારોના વીઆઈપી બંગલામાં અને બાથરૂમ તો એવા હોય તમને કહો હા આપણે એમ થાય નાયાજ કરીએ નાયાજ કરીએ એવા તો બાથરૂમ હું ગમે ત્યાં વીઆઈપી ગયો હોય ને બંગલામાં નાવા એટલે હું લગભગ તમે જોજો શેમ્પુ હોય ફતરજાતના હાબુ હોય ખતરજાતના કાંઈક ઓલા પડીકાવાળા હોય હું તો કાંઈ બતાવું જ નહીં આપણને ખબર પડે ને ન બતાવે ભાઈ ક્યુ ક્યાં સોપડવાનું હોય કોને ખબર આને અવળી જગ્યાએ ઘહાઈ ગયું હોય તો ઉપાધીને પાર નો રે માયામાં હા એમાં અમારે મંજીરાવાળો વાળો એક દી અમે લઈ ગયેલા ને એમાં વીઆઈપી બાથરૂમ માં ગયો ને હતરજાતના શેમ્પુ હતરજાત ના હાબુન નાવા ગયો ને અંદરથી મને ફોન કર્યો મને કે તમે મંજીરાવાળો વાળો બીજો ગોતી લેજો મેં કીધું કા મેં કીધું થયું હું તો બારો તો આવે બારો આવ્યો તો માથે ટકો નેણ નમળે મૂછું વહી ગઈ મેં કીધા શું છું મને કે કોને ખબર આમાં એક બોટલ પકડાઈ ગઈ આ બધું અટાણે શું કરવું મેં કીધું કામ કર ઠંડીની સીઝન છે બોલું મેં કીધું વાંઘરા ટોપી ઓઢી લે અને સસમાં પહેર લે માંડ પ્રોગ્રામ પૂરો કર્યો એવું શેમ્પુ ઘડી ગયું હું તો વધતાવું જ નહીં લાભાઈ ખાવામાં અમુક ઠેકાણ ધ્યાન રાખવું પડે ખાવામાં હોતે અમારે એક મંજિરાવાળો છે મંજિરા માસ્ટર અમે બધા જમવા ગયા તો આમ તમને કહો બંગલામાં જમવાનું અમારે તે પેલા લાડુ આવ્યા મોતીસૂરના લાડુ મોતી લાડુ કાગળમાં આવે બધા જોયા છે મોતીસૂરના સુરના લાડુ વાઇટ કે કાગળ જેવું વાઈટ કે જેવું તમારે મંજીરા વાળું કાગળ હોતું આઠ દ ખાઈ ગયો એના કીધું આને તો કાંઈ પછી ગેટમાં જે ગોટો ઉપડ્યો હોય કાગળ જ્યાં ખાઈ ગયો આને કાઢવાનું હું તો કાંઈ બતાવું જ નહીં હા હમણાં એક ગામડામાં ટીચર મૂકાણા ટીચર પણ દુબળા એવા આપણે કહેવત છે ટીટોળી જેવા પણ આ તો ટીટોડી જેવા ને ટીટોળીને ટાંગા જેવા ટાંગા જેવા હા એવા હાવ દુબળા ફૂક મારો તો ઉડી જાય એવા હા એમાં પાછા ભૂગોળના ટીચર એ ભાઈ ભૂગોળ ભૂગોળ ભણાવે એક દી છોકરાને બધાને પૂછ્યું બાળક પૃથ્વી કેમ ફરે છે પભો ઉભો થયો પૃથ્વી ફરતી નથી તમે કુપોષણ માં સવો ખાવાનું રાખો ખાવાનું શક્તિ આવે તમારા ફરતી વાત ભલે હમણાં ફરતી અઘરા છોકરા સાહેબ બેલ માર દીધો ટીચરે કે રજા મજા છે સાહેબ અમુક અમુક ને તો સમજાવવા અઘરા એક જણો હમણાં બજારમાં ઊંધ મૂંધ બેઠો ઊંધ મૂંધ એટલે ભાઈ હાવ એ ભાઈ ઊંધ મૂંધ હાવ બેઠેલો મેં કીધું કેમ એટલે હાવ મૂળલેસ બેઠો છું મને કે માણસા જેવું કઈ રહ્યું જ નથી દુનિયામાં મેં કીધું કા મને કે નોકરીએ રહ્યો તો હું એ મને કાઢી મૂક્યો મારો કઈ વાંક નહીં અરે મેં કીધું તારો વાંક ન હોય ને કઈ શેઠ કાઢી મૂકે મેં કીધું તે કર્યું હું અરે મને કે પ્રફુલભાઈ શેઠને ને ન્યાય કે મહેમાન આવ્યા તો મને કે પાણી લેતો આવ્યો હું ગ્લાસમાં પાણી લઈને ગયો શેઠે મારી ધૂળ કાઢી નાખી અક્કલના ઓથમીર બુદ્ધિ વગેરેના ખબર પડે છે માં પાણી લવાય ટ્રે માં લવાય પછી મને કે પ્રફુલભાઈ હું ગ્લાસ મૂકીને પાણી લઈને પાણી લઈને ગયો જ્યાં સુધી કે વાંધો નહીં પછી મેં શેઠ ને પૂછ્યું શેઠ પાણી સમચી થી પીશો કે કૂતરાની જેમ હમણાં ઇતિહાસ ના એક શિક્ષકે અમારા બભાને પૂછ્યું

ટીચરે પૂછ્યું પપ્પાને કે માન્યતા અને વહેમ આ બે માં શું તફાવત છે મને સમજાય તઈ પપ્પાએ કીધું તમે અતિ સુંદર લાગો છો ઈ તમારો વહેમ છે અમને કીધું તમે છોકરા સમજો છો ભણી છે ઈ તમારી માન્યતા છે ટીચરે કીધું આને કેમ ભણાવ આને છોકરાએ અઘરા થઈ ગયા હમણાં ટીચરે એક વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે ઉભો થા ગુજરાત અને રાજસ્થાન નો શું સંબંધ છે ગુજરાત ને રાજસ્થાન નો શું સંબંધ છે એટલે વિદ્યાર્થી ઉભો થઈને કે દવા દારૂ નો એટલે દવા દારૂ નો તે દવા દારૂ નો એટલે કે દવા દારૂ નો થોડો સંબંધ હોય હા તે દવા દારૂ નો સંબંધ છે કેવી રીતે આમ જો સાંભળો રાજસ્થાન વાળા ગુજરાત દવા લેવા આવે આવે છે કે નહીં હા આવે છે ગુજરાત વાળા રાજસ્થાન દારૂ લેવા જાય જય શ્રી કૃષ્ણ કાંઠી કેવત પડી દવા દારૂ લીધા એક છોકરાને હમણાં ટીચરે પૂછ્યું કે આમંત્રણ અને નિમંત્રણમાં શું તફાવત આમંત્રણ કોને કહેવાય અને નિમંત્રણ આ બેય મને સમજાય એટલે છોકરો ઊભો થઈને કે આંબાની હેઠે બેહીને જે કરી એને આમ કહેવાય એટલે આમંત્રણ લીમડા એ થી બેહીન જે કરી એને નીમ કહેવાય એટલે નિમંત્રણ આમ કરીને સમજે કે બરો ટીચર આમ કમુક તમે જો ને તો પ્રશ્ન આપણને એવા કરે ને ભાઈ પ્રફુલભાઈ આપણે એને આમ આપણે આમ મગજ આપણો ગોથું મરી જાય જો એક જણો મને હમણાં કહેતો તો મને કહે પ્રફુલભાઈ મને એક વિચાર આવે છે મેં કીધું શું અરે મને કે આપણે માણસો છે રસોઈ બનાવીને ખાઈ છે મને કે આ જનાવરને રસોઈ બનાવીને પકવીને ખાવાનું હોત તો તમે કીધું તને શું તકલીફ છે મને એ કે વિચાર એ આવે છે તો મને કે હાથણી છે હાથીની વહુ એ રોટલી બનાવી બનાવીને મને કે થાકી જા થાવ કીધું જા અને આવા ખોટા વમણ લઈને ફેર અમારો મિત્ર છે ચમન એકદી મને મળ્યો મેં કીધો કાલ મેં કીધું તું છોકરી જોવા દો તો મેં કીધું આ પાડી હું થયો અરે પાછો રોગ શાયર જેવો અરે મને કે પ્રફુલ છોકરી જોવો ને તો રૂપ ના અંબાજ તમને કહું હરણની શેંગડી જેવા એના આખું તો એની એવી અણિયાળી અને આમ જેની હામું નજર સો થઈ જાય અને આમ આ બાજુથી પવન વાય તો આ બાજુ વળે આ બાજુ પવન વાય આ બાજુ વળે છોકરીના વખાણ કર્યા આમ ઇન્દ્રની મને કે અપશ્રા જોઈ લો અપશરા પછી મેં કીધું પણ તું મૂળ મુદ્દા ઉપર એને આ પાડી કે ના પાડી અરે મને કે પ્રબુલભાઈ પછી મેં એને કીધું મને કે મારો ભાઈ મિત્ર રમણ એની પાસે ગાડી છે એવી મારી પાસે ગાડી નથી પણ હું તને મારા પલકોમાં બેહાડીશ મારા મિત્ર રમણ પાસે પૈસા છે એટલા પૈસા મારી પાસે નથી પણ હું કાળી મજૂરી કરી અને તને ખવડાવીશ મારી પાસે રમણ ને છે એવો બંગલો નથી પણ હું તને મારા દિલમાં રાખીશ મને બસ બસ કરો કરો હવે મારાથી વધારે નથી સંભળાતું અરે તો આ પાડી દે તારે બીજું શું જોયું છે તો મને કે તમારા ભાઈ બહેન રમણના નંબર આપો કીધું આવું ડોઢું ક્યાં થવાની જરૂર હું તારું જોવા ગયો તો રમણનું ગોઠવવા ગયો હા હમણાં અમારા રાજકોટમાં બે પ્રેમી પંખેડા ઉભેલા પ્રેમી પંખેડા એમાં છોકરીનો નાનો ભાઈ પાંચમું ચોથું ભણતો છે નાનો ભાઈ જોઈ ગયો એટલે ભાઈ એને એ ઓલે એ કીધું ઈકા તારો નાનો ભાઈ જોઈ ગયો છે હવે એને મૂંગો રાખવા શું કરવું કે કોઈને કહે નહીં ત્યાં ઓળી છોકરીએ કીધું ઈ કે બધાય તો પાંચસો રૂપિયા આપે છે બધા હો સાથે

રાયડું પેડમાં ને ધોમ તરીકાનો હુવા હોવા દે ને કોક હક લેતો નથી કે પોલીસ ને બોલાવું પોલીસ ને બોલાવાની હુડીના ત્રીસ પૈસા એક દર્દીને ને પંદર દિવસ દવાખાનામાં દાખલ કર્યો હતો રાજકોટમાં તે સિરિયસ તમને કહું સિરિયસ એમ ડોક્ટર હવે આને મારે કેમ કેવું તમે બે દિવસના મહેમાન છો એમ અઘરા કેવા માણસો એ કહું તમને આને મારે કેમ કેવું કદાચ નન કહું ને આઘાત લાગી જાય તો આદત વિયો જાય બે ન જીવે એટલે આને કેમ કેવું ડૉક્ટર સાહેબ બાજુમાં ગયા એટલે આવડા એને કીધું કે સાહેબ તમે જેવું હોય એવું મને સાચું કહેજો પંદર દિવસથી તમે મને અહીંયા હલવાડી રાખો નથી રજા દેતા નથી મને સારું થતું મને જેવું હોય એવું કયો તે ડૉક્ટર સાહેબે કીધું એને કે તમારો મોબાઈલ ક્યાં છે તો કે પડ્યો ટેબલ ઉપર તો કે ટેબલ ઉપર મોબાઈલ પડ્યો છે એ લઈ લ્યો અને તમારે જે ડિલીટ મારવું હોય એ મારી દો ડિલીટ મારવું એ મારી દો એટલે હાસી નહીં કેમ સાહેબ એમ કેમ કે બે દિન મહેમાન સવો બોલે ભાર દિન મોબાઈલ લઈને કેટલું ડિલીટ મારી દીધું નકર વાહે કોઈ રોતે જ નહીં મોબાઈલ જોયો હોત ને તો ઘરવાળી તો નહીં રોવત

આપણા દેશમાં એટલું કમાયું મજા છે ને ને તમને ગમે મળે હમણાં હું ગયો તો એક ખાતું ખોલાવવા માટે આવ્યા ભાઈ ખાતું ખોલાવું મારે ને મેનેજરે ફોર્મ આપ્યું ફોર્મ ભરતા આવો બાપા ફોર્મ ભરતા 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 છેલ્લે સાઈન કરવાનું આવ્યું ને એ સાઈન કર્યા પેલા એ કાગળિયું ફોર્મનું આમ ઉડાડ્યું હો ભાઈ ક્યાં બધાય

ભાઈ મેનેજરે જોયું સાપા વાળા એ ઊંધું સાપી નાખેલું એમાં લખવાનું હોય કે સહીનો નમૂનો એમાં સાપા વાળા લખી નાખ્યું નમૂના ની સહી મારો મિત્ર એક છે મને કે મને કે પ્રફુલભાઈ બાઘો મને કે પ્રફુલભાઈ મને કે ગુજરાતી પિક્ચરમાં રોલ મળેલો પણ હું ભાઈ ગયો મને મેં કીધું કા અરે મને કે મને ડાયરેક્ટર સમજાવતા હતા એક મોટી હવેલી હોય

સિંહને સમજાવ્યો તો અહીં ડાયરેક્ટરે કીધું કે સિંહને સમજાવવાની કાંઈ જરૂર નથી આ તમારો સીન છે કીધું તો અમુક અમુક માણસો તમે જવો ને ખોટું બોલવાની હૈ હોય અને એમાંય તમે જુઓ આ ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને પ્રેમી પંખીડા જે ખોટું બોલે એવું તો કોઈ નથી બોલતું હમણાં એક જણા એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો ચાલો ક્યાં છો એની ગર્લફ્રેન્ડ કે હું મારા પપ્પાની ગાડી લઈ અને કરવા માટે છું અને અત્યારે ડ્રાઇવિંગ કરું છું તમે પછી ફોન કરજો પણ તું ક્યાં છો બકા કે હું રિક્ષામાં ઠાઠે ટીંગાણો છું જે રિક્ષામાં તું બેઠી છો પણ હારું સારું હવે જે હોય તે ટિકિટ ન લેતી હું આપી દેવાનું ખોટું બોલવાની હું એકનો અમેરિકા વાળો મને કહેતો તો મને કહે પ્રફુલભાઈ અમારે મને કે અમેરિકાની અંદર કે લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ અમેરિકામાં તમારે ને મને કે કેવું છે મે કીધું અમારે તો હામે વાળો કઈ બાજુથી આવે ઈ ઉપર આધા ગમ્મે ને ત્રાટકે અછો ત્રાટકે એટલે શું મને કે ત્રાટકે મેં કીધું એ મારી કાઠિયાવાડી ભાષા છે ત્રાટકે એટલે ગમે ત્યાંથી કૂદી પડે ગમે ત્યાંથી આવે એ કઈ બાજુથી આવે એ બાજુ અમારે જવાનું હા અમારે અહીં એવું નથી ભારતમાં આ મજા છે સાહેબ આને અંગ્રેજીની વાત આવીને એક વાત કરી દઉં હમણાં એક બેનને અંગ્રેજી બોલવાનો બહુ શોખ ગમે ગમે ઓલો બોલ સામે વાળો અભણ હોય તો એટલે ભાઈ અંગ્રેજી જ બોલે એક બેન હમણાં શા ફ્રૂટવાળાને પૂછતા હતા ફ્રૂટવાળાને કે ડિસ્ટ્રોય હસબન્ડ ડિસ્ટ્રોય હસબન્ડ ઓયલો કે પણ એવું ફ્રૂટ ક્યાંય આવતું જ નથી હું ઊભો તો કીધું કેય છે હા એક બિઝનેસમેન છૂટ બુટ ને કોટ પહેરી અને હોટલમાં જમવા માટે ગયા તો જો શેર ને હવા શેર ભટકાય જમવા માટે ગયા એટલે ગરમી બહુ ગરમી બહુ એટલે ગરમી ના હિસાબે કોટ કાઢી અને સીતી ટીંગાડ્યો ત્યાં એને ચિઠ્ઠી લખીને મોકી કે હું કરાટામાં વર્લ્ડ ચેમ્પિયન છું દસ એવોર્ડ મળેલા છે મહેરબાની કરી આ કોટ કોઈએ ચોરવાની કોશિશ કરવી નહીં એમ કરીને બાથરૂમમાં ગયા હાથ પગ ધોઈને પાછા આવ્યા કોટ ન હતો હં કોઈક ઉપાડી ગયું ખાલી એક ચિઠ્ઠી હતી એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું દોડવામાં વર્લ્ડ ચેમ્પિયન છું વીસ એવોર્ડ મેળવેલા છે મને પકડવાની કોશિશ ન કીધું આવા શેરના હવા શેર મળે સાહેબ અમુક વસ્તુના તમે જાઉં તો નામે એવા હોય નામ ઉપરથી ડખા થાય આ એક બેન હમણાં કરિયાણાની દુકાને જઈને કે લોટ છે લોટ કે આ ભાઈ પતંજલિનો છે તો કે ના મારે તો આશીર્વાદ જોઈએ છે કરિયાણાની દુકાન વાળો કે અખંડ સૌભાગ્યવતી એટલે કીધું આશીર્વાદ લોટ આવે હા હમણાં એક વિદ્યાર્થીને સ્કૂલમાં પૂછવામાં આવ્યું કે વજન વધે તો શું કરવું વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો હોય મારા તમારા જીવનમાં ઉતારવા દેવો સાહેબ કે મનનું વધે તો ધ્યાન ધરવું મનનું વધે તો ધ્યાન ધરવું અને ધનનું વધે તો દાન કરવું અને શરીરનું વધે તો વ્યાયામ કરવું એ જવાબ આપનાર બીજો કોઈ નહોતો સાહેબ આપણો સ્વામી વિવેકાનંદ આ જવાબ આપનાર હતા સાહેબ ઈશ્વરે બનાવેલા બધા જીવોમાં તમે જુઓ ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી તમે લઈ લો તો માણસ એક જ પૈસા કમાય છે બાકી તમામ જીવ પૈસા નથી કમાતા છતાંય ભૂખ્યા નથી રહેતા છતાંય ભૂખ્યા નથી રહેતા માણસ તમને કઉ ધરાતો નથી હા માણસ ધરાતો જ નથી માણા બે જ વખતે ધરાય એક તમે ખાવાનું આપો ધરાય અને એક પોલીસ નો માર પડતો હોય તરાય બોલતી હોય ને અને એક તમે ધરાય લેલો હોય ને તમે લાડવા પડે મોટામાં પોતે ન ખાય મારો એટલે તમારે ગમે એવો માની જ ના જ પડે તમે રખતરો કરવો આમ પૈસા આપો તો માણસ ધરાય જ નહીં અને એવું તમને કહો આયેલું છે હમણાં એક બચાવ પક્ષના વકીલે જજ સાહેબને એક પુસ્તક આપ્યું બચાવ પક્ષના વકીલે જજ સાહેબને પુસ્તક આપ્યું જો પૈસાથી માણસ ધરાતો જ નથી પુસ્તક આપ્યું અને એમાં વકીલે કીધું કે દસમા પાને પુસ્તકના દસમા પાને બધું લખેલું છે તમે વાંચી લ્યો એટલે આમ જજ સાહેબે આમ કરીને આમ પુસ્તક ને દસમું પાનું જોયું તો દસ હજાર રૂપિયા હતા ત્યારે જજ સાહેબે કીધું કે આવાના આવા હજી નવ સબૂત રજૂ કરો કરે કોઈ આપણી રે ઈર્ષા કરે કોઈ આપણી અને એમાં કોઈ દી નબળું નબળું ન પડાય પણ કરવા કરવા મંડાય કામ એ જુને ભૂંડા આ આગો ભીખલા ઈર્ષા કરે કોઈ આપણી એમાં કોઈ દી નબળું ન પડાય કરવા મંડાય કામ ભૂંડાથી આખું ભીખલા ઈર્ષા કરવા વાળાને ઈર્ષા કરવા દેવાય અને જ્યારે તમારી ઈર્ષા થવા માંડે ને ત્યારે સમજવું તમે ટોપ લેવલ ઉપર સવો આ યાદ રાખજો સાહેબ આયા આ દુનિયા તો એવી છે કે દારૂ પીધા પછી હાચું બોલનારને લોકો પીધેલ કહે છે

મા બાપનું ધ્યાન રાખો મા બાપને કાયમ પગે લાગો ન બોલતા હોય તો કાલથી બોલવા મળો વૃદ્ધાશ્રમમાં હોય તો મારા જના ભક્તો વૃદ્ધાશ્રમમાં પગે લાગી અને મા બાપને લઈ આવો એક પીધેલ પીધેલ આવ્યો ભાઈ બાપુ પાસે ટેજ ઉપર સડી ગયો બાપુ તમારું ભાષણ બનગરો કરો બાપુને ઘડી કેમ થયું મારું બેટું મારા ભાષણમાં ટેજ ઉપર આવી જાય કરો તમે બોલો એ બધું ખોટું છે કોઈ મા બાપ ને ન હાંસવે એવા કોઈ છે તમે નહીં માનો સાહેબ પાંચ જણા સ્ટેજ ઉપર આવ્યા અને ઉપાડી અને ઠેઠ ગેટ ની બહાર મૂકી આવ્યા મારે તમને એ પૂછવું છે કે આ પીધેલ હતો પણ હાંસો હતો ખોટો હતો ભાઈ પણ એનું માન્યું કોઈ ભક્તાણીયું સમજી જાય ને તો એ લગભગ હાહુ હા વૃદ્ધાશ્રમમાં છે મા બાપ વૃદ્ધાશ્રમમાં છે જ નહીં હોય હોય લાખે બે પણ વધારે પડતા એસી નવ્વાણું ટકા ભક્તાણીયુ ના હિસાબે હા તમે જુઓ પણ કાયમ માટે સાહેબ કહું છું કે બિલ્ડિંગમાં કોઈ નાનું છોકરું રોતું છે ને આજુ બાજુ વાળા બધા પૂછવા આવશે બાબલો કેમ રોવે બાબલો કેમ રોવે બાબલો બાબલો કેમ રોવે પણ સાહેબ તમારા કારણે તમારા માન બાપ રોતા હશે ને તો કોઈ પૂછવા નહીં આવે શું કામ કે સાના ખૂણે પોતે રોયલી લેશે તમારી આબરૂને સાચવવા માટે માટે એના આંખમાં કોઈ દી આહુડું આવવા દેતા સાહેબ હા અતમે જો નગરી નગરી જૂનું લાગે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી કરતા બધા નીકળે છે તા વૃદ્ધાશ્રમમાં કેની માં છે હા સમજવા જેવું છે આમાં કાંઈ લેવા જેવું છે વૃદ્ધાશ્રમમાં કેની માં આવી છે જય માતાજી જય માતાજી સાહેબ હું કાયમ કહું છું કે સાસુ સસરાથી આઘી રહેનારી પત્ની ઈ જારે પિયર જાય ને ત્યારે પિયર પોતાના ભાઈ ને ભાભીને નીકળતી વખતે શિખામણ આપે છે કે મમ્મી પપ્પા નું ધ્યાન રાખજો કે તું હું કરશીબલી નોખી પડી